સમગ્ર રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર. આજે વરસાદ પછી ઝાલોદ તાલુકામાં જે કંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી. એમાં પ્રાંતાધિકારી શ્રી, મામલતદાર શ્રી, TDO શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા. એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે તેમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટીતંત્રની સૂચના આપવામાં આવેલ છે. એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની, ગરાડુ PHCની પણ મુલાકાત લેવામાં આવી, તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે. તો વહીવટીતંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.